સાબરકાંઠા દી નમસ્કાર સહકારી શરાફી મંડળીના સભાસદોનો હોબાળો છે અન્ન પુરવઠા પ્રધાન ગજેન્દ્રસિંહ પરમારનો ઘેરાવ કર્યો છે અમારા પૈસા પાછા આપોના સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો છે છેલ્લા ચાર વર્ષથી કોઈ નાણાં ન ચૂકવાતા સભાસદોનો વિરોધ છે સભાસદોને મંત્રી એ આશ્વાસન પણ આપ્યું છે ભરૂચ પાલિકાના વોર્ડની વધુ એક ઈમારત ધસી પડી વોર્ડ નંબર દસ ની ઇમારતનો કેટલોક ભાગ પડી ગયો ઘટનામાં એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે ઇમારત ધસી પડવાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે તો પારસી વોર્ડમાં ઇમારત પડવાની સતત ત્રીજી ઘટના છે પાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય છે અપૂરતી બસની સુવિધાથી અનેક લોકો પરેશાન થઈ રહ્યા છે છોટાઉદેપુરમાંથી વાલીઓને ચિંતામાં મુકાવી દે તેવા દ્રશ્યો સામે આવ્યા છે ખાનગી વાહનોમાં લટકીને જીવના જોખમે બાળકો અભ્યાસ કરવા જાય છે જે વાહનમાં નિયમ મુજબ આઠ લોકો બેસી શકે ત્યાં પંદર જેટલા વિદ્યાર્થીઓ લટકતા દેખાઈ રહ્યા છે વાહનની અંદર અને બહાર પચીસ વિદ્યાર્થીઓ જીવના જોખમે શાળાએ પહોંચે છે અને આ ભયજનક જે સવારી છે તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેતપુરમાં મામલતદાર કચેરીએ મહિલાઓનો હલ્લા બોલ વિશાલ વાટિકા સોસાયટીમાં નગરપાલિકા દ્વારા વૃક્ષો કાપવા તેમજ રસ્તા બાબતે મહિલાઓમાં રોષ છે મહિલાઓ મામલતદારને આવેદનપત્ર આપવા જતાં મામલતદારે મહિલાઓ સાથે ભર્યું વર્તન કર્યું હતું અને આ બાબતે અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નથી કરાઈ નગરપાલિકા દ્વારા ચૌદ વર્ષ જૂના વૃક્ષો કાપ્યા હોવાથી સ્થાનિક મહિલાઓમાં પણ રોષ છે સોસાયટીની મહિલાઓ વૃક્ષો ફરીથી વાવવા માટે માંગ કરી રહી છે તો મામલતદાર કચેરીએ આ માંગ સાથે તેઓએ ધરણા કર્યા બોટાદના બરવાડામાં આવેલ સાળંગપુર ધામ ખાતે કષ્ટભંજન હનુમાનજીના દર્શનાર્થે લોકો ભાવિક ભક્તો આવે છે અને ત્યારે ભક્તોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે ભાવિકોને રાત્રિ રોકાણમાં અગવડ ન પડે તે માટે યાત્રિક યાત્રિક ભવનનું નિર્માણ કરવામાં આવશે તો સો કરોડના ખર્ચે તૈયાર થનાર યાત્રિક ભવનનું રાકેશ પ્રસાદ મહારાજના હસ્તે ખાતમુહૂર્ત કરાયું ટૂકી પડે છે એટલા માટે અહીંના જે અત્યારે વહીવટ કરતા કોઠારી સ્વામી અને મંડળે એવો વિચાર કર્યો કે હરિભક્તોને દિવસે ને દિવસે સુવિધા મળે એટલા માટે અત્યારે રૂમ બને અને માણસોને પછી સગવડતા થાય એવું યાત્રિક ભવન બનાવવાનું અત્યારે ખાતમુહૂર્ત સાળંગપુર ધામ કરવામાં આવ્યું અહીંયા ગોપાલનાન સ્વામી યાત્રિક ભવનના ના પણ એક કાર્યક્રમ કરવામાં આવ્યો સમૂહ લગ્ન કાર્યક્રમો હોય કે પછી નિઃશુલ્ક હોસ્પિટલ દ્વારા સમાજની સેવા હોય આવા અનેકવિધ